નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ પર. તો આજે આપણે જોવાનું છે લેક્ચર નંબર 16. તો લેક્ચર 16 માં આપણે ગુજરાતી સાહિત્યકાર એવા આનંદ શંકર ધ્રુવની બધી કૃતિને આપણે શોર્ટકટ ટ્રીકની મદદથી કઈ રીતના યાદ રાખવી તે આજે આપણે મિત્રો જોવાનું છે. તો આની પહેલાં મેં લેક્ચર 1-15 જે છે તે મારી YouTube ચેનલ પર અપલોડ કરેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક જોશો તો તમે કોઈ બી લેક્ચર તમારે જુઓ છે તો તમે લેક્ચર પર જઈ શકો છો. તો આવનારી જે રેવન્યુ તલાટી છે તો તેમાં 15 માર્ક્સનું જે ગુજરાતી સાહિત્ય છે, તો આ 15 માંથી આપણે સારા એવા માર્ક્સ મળીને પાસ કઈ રીતના થવું, તો તેના માટે આપણે આ બધી શોર્ટકટ ટ્રીક જે છે તે કરવાની છે. તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને ક્વેશ્ચન પૂછીશ જે મોસ્ટ ટાઈપી છે અને આગામી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો ખાસ કરીને એનો આન્સર અચૂક આપો એવી આશા રાખું છું. તો તમે જો ચેનલ પર નવા હો અને ચેનલને હજી બી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ મળતી રહે. મિત્રો, મેં ઘણા ગુજરાતના તાલુકા છે તેની શોર્ટકટ ટ્રી મૂકેલ છે, તેમજ આપણે જે બધા પેપર લેવાય છે પેપરના સોલ્યુશન બી અને મેથ્સ ઇંગ્લિશના સોલ્યુશન બી મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ આનંદ શંકર ધ્રુવ વિશે. તો સૌ પ્રથમ આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો? તો આનંદ શંકર ધ્રુવનો જન્મ જે છે તે અમદાવાદ ખાતે થયો હતો. આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો? તો તેમનો જન્મ જે છે તે આપણે ગુજરાતમાં આવેલા અમદાવાદ ખાતે થયેલો છે. તો આ ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આપણે યાદ રાખીશું આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો? તો અમદાવાદમાં થયો. ત્યારબાદ છે તેમના ઉપનામ. તો મિત્રો, મોસ્ટ આઈએમપી ઉપનામ છે, તો યાદ રાખીશું વન બાય વન આપણે. સૌ પ્રથમ મોસ્ટ આઈએમપી ઘણીવાર પૂછાયેલું ઉપનામ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ. પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? અથવા આનંદ શંકર ધ્રુવ જે છે તે પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે ઓળખાય છે. તો યાદ રાખીશું આનંદ શંકર ધ્રુવ જે પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે બીજું જે છે તે છે મધુરદર્શી સમન્વય પ્રકાર. મધુરદર્શી સમન્વય પ્રકાર જે એનું બીજું ઉપનામ છે. ત્યારબાદ ત્રીજું છે સમર્થ ધર્મચિંતક. ત્રીજું છે સમર્થ ધર્મચિંતક. તો આ ત્રણ ઉપનામ જે છે તે આનંદ શંકર ધ્રુવના છે, જેમાં પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ જે છે તે મોસ્ટ ટાઈમ બી છે. તો યાદ રાખજો આનંદ શંકર ધ્રુવના ત્રણ ઉપનામ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ, મધુરદર્શી સમન્વય પ્રકાર, સમર્થ ધર્મચિંતક. ત્યારબાદ તેના પિતાનું નામ શું છે? તો તેમના પિતાનું નામ છે બાપુભાઈ. તેમના પિતાનું નામ શું છે? તો બાપુભાઈ. તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, યાદ રાખીશું આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. ત્યારબાદ છે તે સેના દ્વારા શેનું સર્જન કરવામાં આવ્યું છે? તો આવું ઘણી વાર ક્વેશ્ચન આવે છે કે કયા સાહિત્યકારે ધર્મચિંતન, સાહિત્ય તત્વ અને વિવેચનાનું સર્જન કરેલું છે? તો આનંદ શંકર ધ્રુવ દ્વારા ધર્મચિંતન, સાહિત્ય તત્વ તેમજ વિવેચનાનું સર્જન કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો મિત્રો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને આવનારી કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો? તો જન્મ અમદાવાદમાં થયેલો છે. ત્યારબાદ તેમનું ઉપનામ શું છે? તો તેમનું ઉપનામ છે પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ. ત્યારબાદ બીજું છે મધુરદર્શી સમન્વય પ્રકાર. પછી ત્રીજું સમર્થ ધર્મચિંતક. ત્રીજું છે સમર્થ ધર્મચિંતક. ત્યારબાદ તેમના પિતાનું નામ શું છે? તો તેમના પિતાનું નામ છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. તેમજ તેના કયા તેનું શેનું સર્જન કરેલ છે? તો ધર્મચિંતન, સાહિત્ય તત્વો અને વિવેચના. તો આનું સર્જન જે છે તે આનંદ શંકર ધ્રુવ દ્વારા કરવામાં આવેલ છે. તો આ થઈ ગયા છે આપણા 4 સવાલ. ત્યારબાદ જોઈએ હવે આનંદ શંકર ધ્રુવની કૃતિઓ જે છે તેને આપણે ટૂંકી વાર્તાની મદદથી આપણે કઈ રીતના યાદ રાખવી તે આપણે જોઈશું. તો આનંદ શંકર ધ્રુવે હિન્દુ ધર્મની બાળપોથી નામનો ફિલ્મનું દિગ્દર્શન કર્યું. તો આનંદ શંકર ધ્રુવે કઈ ફિલ્મ? હિન્દુ ધર્મની બાળપોથી એક ફિલ્મ બનાવવાની હતી. તો એ ફિલ્મનું દિગ્દર્શન જે છે તો દિગ્દર્શન કોણે કર્યું? તો આનંદ શંકર ધ્રુવે કર્યું. કઈ ફિલ્મ? હિન્દુ ધર્મની બાળપોથી. તેમાં તેણે શું કર્યું? તેમાં તેણે ત્રણ વિચાર આપ્યા. તેમાં તેણે કયા ત્રણ વિચાર? તો કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, વિચાર માધુરી. આ જે છે ત્રણ વિચારો આપ્યા. અને શેનું વર્ણન કરેલ છે? તો તેમાં આ ત્રણ વિચાર જે છે તેનું વર્ણન કરેલ છે. ત્રણ વિચારોનું વિધાન અને ત્રણ ધર્મનું વર્ણન કરેલ છે. તો ત્રણ વર્ણ ધર્મ કયા કયા? આપણો ધર્મ, હિન્દુ ધર્મનું, હિન્દુ ધર્મ અને ધર્મનું વર્ણન જે છે તે વર્ણન કર્યું છે. તો યાદ રાખીશું ધર્મ અને ધર્મ વર્ણનનું વર્ણન કરેલું છે. તો ફરી એકવાર આપણે બોલી લઈએ. આનંદ શંકર ધ્રુવે હિન્દુ ધર્મની બાળપોથી નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું. નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું.
તેમાં તેણે ત્રણ વિચારોનું વર્ણન કર્યું. કયા કયા? તો કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર અને વિચાર માધુરી, અને ત્રણ ધર્મ, આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને ધર્મ વર્ણનનું વર્ણન કર્યું છે. તો આની મદદથી આપણી જે કાળા કાળા અક્ષરમાં લખેલી છે, તો તે બ્લેક અક્ષરમાં લખેલી બધી આપણી કૃતિઓ છે. તો આપણે વન બાય વન જોતા જઈએ તો આનંદ શંકર દવે કઈ ફિલ્મ બનાવી? તો તેમને જે છે હિન્દુ ધર્મની બાળપોથી નામની ફિલ્મ બનાવી. તો આપણી પહેલી કૃતિ બનશે હિન્દુ ધર્મની બાળપોથી. કોના દ્વારા લખવામાં આવી છે? તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ દ્વારા આ કૃતિ લખવામાં આવી છે. ત્યારબાદ છે દિગ્દર્શન. તો આ કૃતિ કોના દ્વારા લખવામાં આવી છે? તો દિગ્દર્શન કૃતિ જે છે તે આનંદ શંકર ધ્રુવ દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ત્રણ વિચાર જે છે, તો વિચાર યાદ રાખવાનું છે. કાવ્ય તત્વ વિચાર કૃતિ કોના દ્વારા? તો આનંદ શંકર ધ્રુવ દ્વારા. તેવી જ રીતના સાહિત્ય વિચાર જે છે તે કોના દ્વારા લખવામાં આવે? તો સાહિત્ય વિચાર જે છે તે આનંદ શંકર ધ્રુવ દ્વારા લખવામાં આવેલ છે. પછી છે ત્રીજી જે છે તે છે વિચાર માધુરી. તેમણે કયા કયા વિચાર આપ્યા? તો ત્રણે ત્રણ વિચાર જે છે તેના મદદથી આપણી કૃતિ આપણને યાદ રહી જશે. કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર અને વિચાર માધુરી. ત્યારબાદ જે છે આપણે ત્રણ ધર્મ, તો આપણો ધર્મ. તો આ ઘણી વાર પૂછાયેલો છે આપણો ધર્મ કૃતિ કોના દ્વારા લખવામાં આવેલ છે? તો તે આનંદ શંકર ધ્રુવ દ્વારા લખવામાં આવેલ છે. આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને ધર્મ વર્ણન. આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને ધર્મ વર્ણન. તો મિત્રો આવી રીતના આપણે આઠે આઠ જે કૃતિ જે છે તે તમે ઇઝીલી તમે યાદ રાખી શકશો. તો ફરી એકવાર આપણે બોલીએ, આનંદ શંકર ધ્રુવે હિન્દુ ધર્મની બાળપોથી નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું. તેમાં તેણે ત્રણ વિચારનું વર્ણન કર્યું. કયા કયા? કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર અને વિચાર માધુરી, અને ત્રણ ધર્મનું વર્ણન કર્યું. તો આ ત્રણ ધર્મ કયા કયા? આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને ધર્મ વર્ણનનું વર્ણન કર્યું છે. તો આની મદદથી આપણી કૃતિઓ બનશે હિન્દુ ધર્મની બાળપોથી, દિગ્દર્શન, કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, વિચાર માધુરી, પછી ત્રણ ધર્મ, આપણો ધર્મ, હિન્દુ ધર્મ અને ધર્મ વર્ણન. તો આ બધી કૃતિઓની રચના જે છે તે આનંદ શંકર ધ્રુવે કરેલ છે. તો મિત્રો ઘણા બધા એવા સાહિત્યકાર છે, તો આજે હું તમને ટ્રીક આપું તો ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ટ્રીક એટલી બધી થઈ ગઈ છે કે અમને યાદ નથી રહેતું. તો મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે અમે જે બધી તૈયારી કરીને જે પાસ થયેલા છીએ તે આ રીતના તૈયારી કરીને થયેલા છીએ. કેમ કે જો તમે શોર્ટકટ ટ્રીક જે એવી વસ્તુ છે કે તમે એકવાર કરશો તો એકવાર કરવાથી તમને નહીં આવડે. આ વસ્તુ જે છે તમે આજે બપોરે રિપીટ કરી, ફરી એકવાર સાંજે રિપીટ કરો, ફરી વાર મોર્નિંગમાં કરો, એવી રીતના ત્રણ ચાર દિવસ કન્ટિન્યુ તમે શોર્ટકટ ટ્રીક જે છે તે તમે બોલવાનું રાખો. તો ત્રણ ચાર દિવસ આ શોર્ટકટ ટ્રીક જે છે તમે બોલશો, તો પછી તમે પાંચ દિવસ પછી જો તમે એ વ્યક્તિની તમે કૃતિ યાદ કરશો તો તમને ઇઝીલી તમને યાદ આવી જશે. અને એક્ઝામ જે છે એક્ઝામમાં આપણે ઓપ્શન સિસ્ટમ હોય છે, નહીં કે આપણે તેનો આન્સર લખવાનો છે. આપણે આન્સર આપણને આપી જ દીધેલો હશે, જેથી કહીને તમને જો તમે આવી રીતના ટ્રીકથી કર્યું છે તો તમે ઇઝીલી ફટાફટ તમે ઓપ્શન જે છે તે તમે ટીક માર્ક કરી શકશો. તો બોર થયા વિના જે આ બધી ટ્રીક જે છે તો ટ્રીક તમારી બુકમાં નોટ કરતા જાઓ, અને સાથે સાથે સારી એવી તૈયારી કરતા જાઓ. અને આ ચાર ત્રણથી ચાર દિવસ હું એવું જ કહું છું કે કન્ટિન્યુ બોલજો. જો કન્ટિન્યુ તમે બોલવાની ટ્રાય કરશો તો જ તમને આ બધી ટ્રીક યાદ રહેશે. બાકી આ બધી ટ્રીક યાદ રાખવી એટલે બધી ભેગી થશે તો બી ખીચડો થશે. તો ખાસ કરીને ધ્યાન રાખો મિત્રો, કોઈ બી ટ્રીક છે ડેલીના પાંચ પાંચ કવિ કરતા જાઓ. પાંચ પાંચ કવિની તમે જે આપણી શોર્ટકટ ટ્રીક જે છે તે શોર્ટકટ ટ્રીક તમે ડેલી ડેલી લખતા જાઓ, જેથી કરીને આપણા 40 કવિ જે છે તો 40 કવિ તમે મિનિમમ કરી નાખશો તો તમે સાહિત્યમાં આવનારી કોઈ બી એક્ઝામમાં સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. તો ખાસ કરીને મેં જે કીધું છે તે તમારી બુકમાં તમે બધું આ નોટ કરી લેજો, જેથી કરીને આવનારી કોઈ બી એક્ઝામમાં સારા એવા માર્ક્સ તમે મેળવી શકો. તો હવે આપણે જોવાનું છે તેના વિશેની નોંધ. તો તેણે વસંતપત્રની શરૂઆત કરી. તેણે શેની શરૂઆત કરી? તો વસંતપત્રની શરૂઆત કરી. યાદ રાખીશું આનંદ શંકર ધ્રુવે શેની શરૂઆત કરી? તો વસંતપત્રની શરૂઆત કરી હતી. તો એવો બી ક્વેશ્ચન આવે કે વસંતપત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો આનંદ શંકર ધ્રુવ દ્વારા વસંતપત્રની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ છે આજનો ક્વેશ્ચન મિત્રો, અમૃતલાલ વેગડનો જન્મ ક્યાં થયો હતો? અમૃતલાલ વેગડનો જન્મ ક્યાં થયો હતો? આ ક્વેશ્ચન મિત્રો આગામી જે એક્ઝામ લેવાઈ ગઈ છે તેમાં ઘણી વાર પૂછાણો છે. તો ખાસ કરીને આ પ્રશ્નનો ઉત્તર જરૂર આપો. તો આનો આન્સર ન આવડે તો બી ટ્રાય કરજો મિત્રો, ન આવડે તો રિપ્લાય કરજો, જેથી કરીને જેનો રાઈટ આન્સર જે છે તે હું તમને ફોરવર્ડ કરીશ. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો.
અને આવા જ વિડીયો ડેલી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ આપના ફોન પર મળતી રહેશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.